विद्यार्थी मित्रों, बीजो खूबज अगत्यनो एकदम मोस्ट आईएमपी प्रश्न प्रश्न परीक्षा में आ रीते पूछाय। ढोळावाळा वळांकवाळा रस्ता पर वाहननी गति। विद्यार्थी मित्रों, आनी आगर तमे वळांकवाळो रस्तो भण्या पण ए समतल हतो। हवे आपणे ढोळावाळो मार्ग लेवानो छे अने ए पण पाछो केवो वळांकवाळो रस्तो अने एनी उपरथी हवे आपणे वाहनने पसार करवानो छे। तो एना माटे पहला तो आकृति तमारे समझवी पड़े। आ जे मैं बतायू छे ए वळांकवाळा रस्तानो एक भाग बतायू छे। जो आ रीते बताऊं तो समतल कहेवाय अने एनू केन्द्र अहींया क्यांक ओ होय तो केन्द्र तरफ एने सहेज तमे थीटा जेटलो ढोळाव आप्यो छे। तो अहीं आकृति तमारी टेक्स्टबुक प्रमाणे लीधी छे एटले वधारानुं हुं मात्र तमने समजूती माटे बताऊं छुं। तमारे बधुं दोरवानी जरूर नथी, टेक्स्टबुक प्रमाणे ज आकृति दोरवी। तो आ तमारो वळांकवाळो रस्तो, जो आटलू ज आपणे लईए तो સંક્ષિપ્તિ જ, પણ હું જો એને થીટા ઢોળાવ આપું એ પણ કઈ તરફ, કેન્દ્ર તરફ, તો એ ઢોળાવવાળો વળાંકવાળો રસ્તો થઈ જાય। એની ઉપર મેં એક આ તમને શું બતાવ્યું છે, વાહન બતાવ્યું છે। એમાં ચેક કરો વિદ્યાર્થી મિત્રો કે પેન્સિલથી જે બતાવ્યું છે ને એ વજન બળ તમને mg દેખાશે તો તમને ક્લિયર છે। પછી બ્લુ પેનથી જે બતાવ્યું છે એ વાહનની સપાટીને લંબ પ્રત્યાઘાતી બળ n। હવે આ ખૂણો તમારો થીટા થાય તો આ ખૂણો પણ તમારો થીટા થાય। તમે ભૂમિતિની મદદથી આ સમજી શકો કે આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ થીટા થાય। હવે તમે ચેક કરો કે બ્લુ લાઇનથી, બ્લુ પેનથી મેં એનના બે ઘટક પાડ્યા, જે બાજુ ખૂણો હોય એ બાજુ એન કોસ થીટા અને જે બાજુ થીટા ના હોય ત્યાં એન સાઇન થીટા। અને ઘર્ષણ બળ, આ જે તમારો ઢોળાવવાળો રસ્તો છે અને પૈડા વચ્ચે લાલ કલરની પેનથી એફ દ્વારા દર્શાવ્યું છે અને જો આ થીટા હોય તો આ થીટા થાય એવું તમને ભૂમિતિ પરથી ખબર પડે। અને આ જે ઘર્ષણ બળ એફ છે એના લાલ કલરથી મેં બે ઘટકો પાડ્યા છે, જે બાજુ થીટા એ બાજુ એફ કોસ થીટા અને જે બાજુ થીટા ન હોય એ બાજુ એફ સાઇન થીટા। તો કે ચેક કરો, આ આકૃતિમાં મેં વજન બળ mg બતાવ્યું છે, લંબ પ્રત્યાઘાતી બળ n બતાવ્યું છે અને ઘર્ષણ બળ f બતાવ્યું છે। અને એમાં મેં લંબ પ્રત્યાઘાતી બળ nના બે ઘટક પાડ્યા છે અને ઘર્ષણ બળના પણ બે ઘટક પાડ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ બરોબર સમજીને દોરજો અને જેવી મેં આકૃતિ દોરી છે એવી જ આકૃતિ તમારે પરીક્ષામાં દોરવાની, જે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે દોરી છે। વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિની 3-4 વખત પ્રેક્ટિસ કરજો, કારણ કે આ જે થિયરી છે તમારી મોસ્ટ આઈએમપી થિયરી છે અને જ્યારે પૂછાશે ત્યારે 3-4 માર્કમાં પૂછાશે। એટલે આકૃતિનો એક માર્ક આખો જુદો હશે, એટલે આકૃતિ તમે 2-3 વખત દોરી અને ક્લિયર કરજો। ચલો હવે ચેક કરીએ કે mg અને f સાઇન થીટા અધો દિશામાં છે અને n કોસ થીટા ઉધ્વ દિશામાં છે અને આ દિશામાં તો ક્યારેય તમારું વાહન ગતિ કરવાનું નથી। એટલે એન કોસ થીટા બરાબર તમે શું લખી શકો, એફ સાઇન થીટા વત્તા mg, જે તમને અહીં બતાવેલું છે સમીકરણ 1માં। એન કોસ થીટા બરાબર mg વત્તા એફ સાઇન થીટા। એમાં સમીકરણ 2માં તમે ચેક કરો તો મેં mgને સૂત્રનો કર્તા બનાવ્યો છે। mgને સૂત્રનો કર્તા બનાવવા માટે એફ સાઇન થીટાને મારે ડાબી બાજુ લઈ જવા પડે, એટલે સમીકરણ નંબર 2 ચેક કરો તમારું, એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા, તો સમીકરણ 1 અને 2 ક્લિયર છે।
હવે એન સાઇન થીટા અને એફ કોસ થીટા આ બંને બળો તમે ચેક કરો તો કેન્દ્ર તરફ લાગે છે, તો એન સાઇન થીટા અને એફ કોસ થીટા બંને ભેગા થઈને કેન્દ્રગામી બળ લગાડશે અને કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર અપોન આર થાય એવું તમને ચોથા ચેપ્ટરમાં ખબર છે. મેં સમીકરણ નંબર 3 લખ્યું. કોનો કોનો સરવાળો કર્યો? એન સાઇન થીટા અને એફ કોસ થીટા, અને બંનેને ભેગા કરીને એમ વી સ્ક્વેર અપોન આર કેન્દ્રગામી બળ મળ્યું. હવે બધી જ ગણતરી 2-3 વખત શીખજો, લખજો, પછી જ તમને આવડશે. સમીકરણ 3 અને 2નો ગુણોત્તર લેવાનો છે, તો સમીકરણ 3માં ચેક કરો, એમ વી સ્ક્વેર અપોન આર તમારે ઉપર મુકાય અને એમ જી ક્યાં મુકાય? નીચે, કારણ કે 3 અને 2નો ગુણોત્તર લેવાનો છે. 3માં તમારે ઉપર પણ છે એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા એટલે ઉપર મૂકી દીધા, અને એમ જીની સામે પણ છે એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા એટલે નીચે મૂકી દીધા. સમીકરણ 3 અને 2નો ગુણોત્તર લેવાથી આવું સૂત્ર મળે. વિદ્યાર્થી મિત્રો, એમ અને એમ ઉડી ગયા તો વધ્યું શું? વી સ્ક્વેર અપોન આર જી બરાબર એન સાઇન થીટા વત્તા એફ કોસ થીટા અપોન એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. હવે આપણને ખબર છે કે આપણે તો મહત્તમ સલામત ઝડપ શોધવાની છે, એટલે વી બરાબર શું મુકાય? વી મેક્સિમમ, અને એફ બરાબર શું મુકાય? મ્યુ એસ એન. કયા સૂત્રમાં મૂકીશું? આ છેલ્લા સૂત્રમાં મૂકીશું. તો અહીંયા ચેક કરો, વી મેક્સિમમ સ્ક્વેર અપોન આર જી એન સાઇન થીટા અને વત્તા એફની જગ્યાએ શું મુકાય? મ્યુ એસ એન. તો અહીંયા તમે મ્યુ એસ એન આ સૂત્રમાં મૂકી દીધા. કોને કોમન કાઢશો? એનને. ઉપરથી પણ એન નીકળશે, નીચેથી પણ એન નીકળશે ને ઉડી જશે, એટલે વધશે શું? માત્ર સાઇન થીટા પ્લસ મ્યુએસ કોસ થીટા અપોન કોસ થીટા માઇનસ મ્યુએસ સાઇન થીટા. હવે નેક્સ્ટ સૂત્રમાં તમે કોસ થીટા વડે એને ઉપર નીચે ભાગ્યા છે. તમે ચેક કરો કે સાઇન થીટાની નીચે પણ કોસ થીટા ભાગ્યા છે, અહીંયા પણ કોસ થીટાની નીચે કોસ થીટા ભાગ્યા છે, અહીંયા કોસ થીટાની નીચે કોસ થીટા અને અહીંયા સાઇન થીટાની નીચે કોસ થીટા. એનો મતલબ શું થયો? કે કોસ થીટા વડે તમે ભાગ્યા અને ગુણ્યા. અહીંયા સાઇન અપોન કોસ ટેન થીટા થાય, અહીંયા કોસ થીટા ઉડી જાય એટલે મ્યુએસ વધે. નીચે પણ ચેક કરો, કોસ થીટા ઉડી જાય એટલે 1 વધે, અને અહીંયા શું વધે? ટેન થીટા. તો સૂત્ર કયું મળ્યું? વી મેક્સિમમ સ્ક્વેર અપોન આર જી બરાબર ટેન થીટા પ્લસ મ્યુએસ અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. આર જીને ચડાવી દીધા ઉપર અને વર્ગમૂળ લઈ લીધું, તો એનો મતલબ શું થયો? કે છેલ્લું સૂત્ર શું મળ્યું? વી મેક્સિમમ બરાબર અંડર રૂટ આર જી કૌંસમાં મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. વિદ્યાર્થી મિત્રો, આગળ જ્યારે તમે સમતલ વળાંકવાળો રસ્તો લીધો તો એમાં વી મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુએસ આર જી એટલું જ આવતું હતું. અહીંયા પાછળ ચેક કરો કે નીચે 1 માઇનસ મ્યુએસ ટેન થીટા છે. 1 માઇનસ મ્યુએસ ટેન થીટા પ્રમાણમાં તમારો નાનો હોય, નીચેનું પદ નાનું થાય તો વી મેક્સિમમ મોટો મળે. તો એનો મતલબ શું થયો? કે વળાંકવાળો જો તમારી પાસે સમતલ રસ્તો હોય એના કરતાં થીટા ઢોળાવવાળી સપાટી પર તમે પસાર થાઓ તો થોડી ઓછી બ્રેક મારો તો પણ ચાલે. કેમ? કારણ કે તમારો વી મેક્સિમમ પ્રમાણમાં તમે શું કરો છો? વધારો છો. એટલે જ વિદ્યાર્થી મિત્રો, તમે જોજો કે વળાંકવાળા રસ્તા હશે ને એ કેન્દ્ર તરફ થોડા ઢળતા હશે, એને થોડો ઢોળાવ આપેલો હશે. તમે એક સાયકલ રેસ, મોટરસાયકલની રેસ પણ જોઈ હશે, તો એનો જે સાયકલ સવાર હોય અથવા મોટરસાયકલ ચલાવનારો ખેલાડી હોય એ પોતાને અને પોતાની જે બાઇસિકલ હોય એને થીટા ઢોળાવ તરફ જેટલો તમારો શું કરે છે? ઢોળાવ આપે છે, નમે છે.
એને એની બી મેક્સિમમ એ કેટલી કરે છે? અંડર રૂટ આર જી કૌંસમાં મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન વન માઇનસ મ્યુએસ ટેન થીટા. જો આ સૂત્રમાં, આ છેલ્લા સૂત્રમાં તમે મ્યુએસ બરાબર ઝીરો મૂકો ને, મૂકવાનો નથી વિદ્યાર્થી મિત્રો, પણ આ તો વિચારો કે મ્યુએસ બરાબર ઝીરો કરો તો અહીંયા આ પદ શૂન્ય થાય અને આ પદ શૂન્ય થાય, તો નીચે શું વધે? માત્ર વન, અને ઉપર શું વધે? આર જી ટેન થીટા. તો અહીંયા એને વી ઝીરો દ્વારા રજૂ કર્યો છે, તો વી ઝીરો બરાબર અંડર રૂટ આર જી ટેન થીટા. એને ઓપ્ટિમમ ઝડપ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આર એટલે આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા જે તમારા હાથમાં નથી, જી 9.8 અચળ છે, અને આ થીટા પણ સરકારે બનાવી આપ્યો હોય એટલે ટેન થીટા પણ તમારા હાથમાં નથી. જો તમે બ્રેક મારીને તમારી ઝડપ વી ઝીરો બરાબર અંડર રૂટ આર જી ટેન થીટા જેટલી કરી શકતા હો, તો ઇનડાયરેક્ટલી તમે મ્યુએસને ઝીરો કરો છો, અને મ્યુએસ ઝીરો ઓટોમેટિક થઈ જતો હોવાથી તમારું ઘર્ષણ બળ ન્યૂનતમ થાય અને વાહનના પૈડાઓને શું લાગે? ઘસારો ઓછો લાગે, અને છતાં પણ તમે સહી સલામત રીતે આ વળાંકવાળો રસ્તો પસાર કરી શકો. તો આ જે છે વી મેક્સિમમનું સૂત્ર છે. મ્યુએસ બરાબર ઝીરો મૂકો એટલે આને તમારે ઓપ્ટિમમ ઝડપ કહેવાની, કે જેમાં તમારા પૈડાઓને ઘર્ષણ ઓછામાં ઓછું લાગે. હવે યાદ કરીએ તો આ છેલ્લો મુદ્દો છે, એને નોંધી લેજો, કે ઢાળ પર વાહનને પાર્ક કરવો હોય તો ટેન થીટા ઇઝ લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ જેટલું હોવું જોઈએ. આ તમારો એસ ક્યુ છે અને આ પણ તમારો એસ ક્યુ છે. તો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? આકૃતિ 3-4 વખત નહીં દોરો તો નહીં આવડે, અને આ જે બધી ગણતરી છે એ તમારે પેન અને નોટ લઈને પહેલાં રફ નોટમાં 2-3 વખત પ્રેક્ટિસ કરવી પડે, અને પછી ફેર નોટમાં 2-3 વખત લખો, ત્યારે આ બધી ગણતરી તમને આવડે. આ વિડીયો તમે 1-2 વખત શાંતિથી પહેલાં જોજો, અને જોયા પછી તમે પહેલાં આકૃતિની પ્રેક્ટિસ કરજો, અને ત્યાર પછી આ જે સાદું રૂપ છે એની પણ ઘરે પ્રેક્ટિસ કરજો, અને પછી તમારી ફેર નોટમાં લખી કાઢજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને આ જે 2 સૂત્રો છે એ દાખલા માટે તમારે યાદ રાખવાના, એમસીક્યુમાં પણ કામમાં આવશે, અને આ જે 2 પ્રશ્નો છે એસક્યુ તરીકે પણ તમારે પરીક્ષામાં પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની ખૂબ જ તમારી થિયરી મેં તમારી સામે મૂકી. અત્યાર સુધીની બધી જ થિયરીઓ 2-3 માર્કની હતી, આ થિયરી જ્યારે પૂછાશે ત્યારે 3-4 માર્ક કે 5 માર્કમાં પૂછાશે. એટલે આ થિયરીને ટેક ઇટ ઇઝી લેતા નહીં, વારંવાર પ્રેક્ટિસ કરશો તો જ આ થિયરી તમને આવડશે. અહીં પ્રકરણ 5ની તમામ થિયરીઓ તમારી પૂર્ણ થાય છે. આવતી વખતથી જ્યારે વિડીયો મૂકીશ ત્યારે દાખલા ચાલુ કરીશ. વિદ્યાર્થી મિત્રો, દાખલા ત્યારે જ આવડે જ્યારે થિયરી તમારી ક્લિયર હોય તો. એટલે થિયરી પહેલાં ક્લિયર કરજો, પછી આપણે દાખલા નેક્સ્ટ ટાઈમથી લઈશું.